ડભોઈમાં વેગા ચોકડી ખાતે સવારે પોલીસ વડા સંદીપસિંહની આગેવાનીમાં પોલીસ અને બાળકો દ્વારા ટ્રાફિક કેમ્પનું આયોજન કરાયું હતું. ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પીએસઆઈ સોનારા અને ગઢવી તેમજ વિવેચાળાના બાળકોએ ટ્રાફિક કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાં ટ્રાફિકથી થતી મુશ્કેલીઓ તેમજ માર્ગ સલામતીના કોઈ અકસ્માત ન થાય તે માટે સીટ બેલ્ટ પહેરવા, મોબાઈલ બંધ, જોખમી સવારી ન કરવા, ચાલુ વાહનોએ નશો ન કરવા, નશો કરેલ હાલતમાં વાહન ન ચલાવવા, ઉપરાંત વાહન ચલાવતા હેલ્મેટ અવશ્ય પહેરવા વગેરેની સૂચનાઓ વાહન ચાલકોને આપવામાં આવી હતી, જેથી માર્ગમાં થતા અકસ્માતોને રોકી શકાય અને જિંદગીઓને પણ બચાવી શકાય. દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ, અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસની એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. એના માટે એસપીસીના સ્ટુડન્ટો દ્વારા મેગા ચોકડી આગળ દરેક ગાડીઓ હેલ્મેટ વગરના, સીટ બેલ્ટ વગરના વ્યક્તિઓ જે નીકળતા હતા એમને સીટ બેલ્ટ બાંધવો જોઈએ, હેલ્મેટ પહેરવી જોઈએ, એ અવેરનેસ માટે બધાને શિક્ષણ આપવામાં આવ્યું હતું અને એમના માટે એમને કહેવામાં આવ્યું હતું કે આવું નહીં કરો તો શું થશે, એવું એસપીસીના વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. હસન ખત્રી, એસ9 ન્યૂઝ, ડભોઈ.